કોંગ્રેસ આખરે થઈ ક્રોસ વોટિંગથી હલબલી ગઈ છે અને હારને સ્વીકારવાને બદલે ખોટા વાંધાઓ ઉભા કરી અને કોંગ્રેસ પોતાનું ધારાસભ્યોના અસંતોષને પાર્ટીમાં ડામવાને બદલે અહીંયા ચૂંટણીમાં આ ચૂંટણી થવા માટે પણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા અને હવે પરિણામ રોકવા માટે ખોટા વાંધા વચકા કાઢીને કોંગ્રેસ આ હારને હજી સુધી પચાવી શકતી નથી. ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે અમારા ઉમેદવારો વધુ મત સાથે વિજયી બનશે અને રાજ્યસભાની બંને સીટ અમે જીતીને બતાડીશું. સાહેબ, અલ્પેશ ધવલસિંહ ક્રોસ વોટિંગ કર્યું એટલે ભાજપમાં ક્યારે જોડાશે? એટલે એને ક્રોસ વોટિંગથી જોડાવાનો સવાલ નથી, એ પહેલેથી જ લાગતું હતું. કારણ કે જે રીતે અલ્પેશની સામે કોંગ્રેસ છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણીથી એમની પાછળ પડી ગયું હતું, કોર્ટમાં જઈને એમને એમનું સભ્યપદ દૂર થાય એ પ્રયત્ન કરી રહ્યા હતા અને એ વચ્ચેની બંને વચ્ચેની ઝઘડાઓ એ બધાને ખબર જ હતી ચાલી રહ્યા છે. એટલે અત્યારે તો અલ્પેશે અને ધવલભાઈએ કોંગ્રેસથી કંટાળીને કોંગ્રેસ દ્વારા સમાજની ઘોર ઉપેક્ષા, ગરીબ લોકો પ્રત્યે કોંગ્રેસની જે માનસિકતા, આ બધા વિષયોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ કંટાળીને છોડી છે અને એમને ધારાસભ્ય પદેથી ને કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હશે. સાહેબ, પણ એમણે એવું કીધું કે ઈમાનદાર નેતૃત્વ ઉપર પ્રજાએ ભરોસો મૂક્યો છે અને બીજી વાર સરકાર બનાવી એટલે અમે ઈમાનદાર નેતૃત્વ સ્વીકાર્યું છે. એનો સીધો મતલબ થાય છે કે નરેન્દ્ર મોદીની સરકારનું સમર્થન કરી રહ્યા છે તો પછી ભાજપમાં આવશે? એટલે એને બે મત ભાજપને આપ્યા હશે તો એ સંદર્ભમાં એને ક્રોસ વોટિંગના સંદર્ભમાં આ વાત કીધી છે. અત્યારે તો કોઈ એવી વાત નથી. સાહેબ, સુરતમાં એક સાહેબ ગંભીર ઘટના બની છે. મોબ લેન્ચિંગનો વિરોધ કરવા માટે એક રેલી હતી અને તેની અંદર જે છે પથ્થરમારો થયો. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા છે પણ જે પ્રકારની ઘટના બની છે તમારા સંજ્ઞાનમાં વિગત? એટલે ત્યાં આગળ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે જે પ્રયત્ન કર્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે. તો દર વખતે કરે છે કોંગ્રેસ. ગયે વખતે આટલો બધો ખૂબ વિલંબ થયો હતો એટલે મેં પહેલા કીધું એમ આ ચૂંટણી આ રીતે ન થાય એટલા માટે પણ સુપ્રીમ સુધી પ્રયત્ન કર્યા અને હવે એ કાઉન્ટિંગને રોકવા પ્રયત્ન કરે છે. પણ હારથી કેટલા દૂર હજી ભાગશે, મૂળ વાત એટલો છે. આજે ભારતના પહેલા મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામજીએ બજેટ નયા ભારતના નિર્માણની નીવ મૂકી છે. આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે સાથે પાણીની ચિંતા, સોલાર એનર્જી એટલે રિન્યુએબલ એનર્જી ઉપરનો વિશેષ જોગ, ભાર, ફોકસ એમને કર્યું છે. તેવી જ રીતે